હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ, બરાબર છે. એમાં છેલ્લે આપણે બે મોડલ જોયા હતા, તમને યાદ હોય તો. એક હતું થોમ્સનનું મોડલ અને બીજું હતું રુથરફોર્ડનું મોડલ, બરાબર છે. આ બે પ્રશ્નો છે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી કહી શકાય છે. ફરીથી થોમ્સનનું મોડલ આપણે જોઈ દઈએ, બરાબર છે, કે થોમ્સનનું મોડલ શું કામે સ્વીકૃત્વ પામ્યું નહોતું, બરાબર છે. અને થોમ્સનનું મોડલ હતું કેવું એકચ્યુઅલી, તો થોમ્સને શું કીધું હતું, તો કે એક કોઈ ધન વિદ્યુત ભારિત ગોળો લેવાનો. શું લેવાનો? ધન વિદ્યુત ભારિત ગોળો લેવાનો છે, બરાબર છે. દાખલા તરીકે આ ગોળો છે એમાં કેવો છે, તો કે આખો ધન વિદ્યુત ભારિત છે. અને એમની અંદર શું છે, તો કે ઇલેક્ટ્રોન જડિત છે, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન છે એ ગોઠવાયેલા છે, બરાબર છે. તો આવું થયું છે, આવું થોમ્સને કીધું હતું. પણ આપણે જો વાસ્તવિક રીતે આપણે વિચારીએ તો ધન અને ઋણ એકબીજા સાથે ભેગા રહી શકે નહીં, કારણ કે શું કામે, તો કે એકબીજાને આકર્ષણ અનુભવે છે. કોણ? તો કે ધન આયન અને ઋણ આયન એકબીજાને આકર્ષણ અનુભવતો હોવાથી આ મોડલ સાચું બને નહીં, એટલે સર્વશ્રીકૃતરો ભાઈમો નથી. બીજી વસ્તુ, હવે જો પ્લસ અને માઇનસ એક સરખી રીતે વહેંચાયેલા હતા, એમાં તમને એવું કીધેલું છે કે થોમ્સનનું પરમાણુ મોડલ છે ને એમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સમાન માત્રામાં છે. સમાન માત્રામાં છે એનો મતલબ શું થયો, તો કે જેટલો પ્લસ વિદ્યુતભાર હશે એટલો જ કેવો હશે, તો કે માઇનસ વીજભાર હશે. અને પ્લસ વીજભાર અને માઇનસ વીજભાર સમાન હોવાથી શું થશે, તો કે એ સમાન હોવાથી વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે. તો તટસ્થ હોવાથી વિદ્યુતભારનું વહન કરી શકશે નહીં, એનો મતલબ એવો થયો, બરાબર છે. તો એ પણ એક ખામી કહેવાય જાય. પછી થોમ્સનના મોડલને કયા કયા નમૂના તરીકે ઓળખવામાં આવતો હતો, તો એક તો પ્લમ પુડિંગનું મોડલ, પછી રાજન પુડિંગનું મોડલ, પછી તરબૂચનું મોડલ છે, ક્રિસમસના કેકનું મોડલ, બરાબર છે. આવા જુદા જુદા નામે એને ઓળખવામાં આવતું હતું. પછીનો પ્રશ્ન હતો એક, કે રુથરફોર્ડનો પ્રયોગ. તો રુથરફોર્ડે શું કર્યું હતું, તો કે રુથરફોર્ડે પોતાના પ્રયોગમાં સોનાના પાતળા વરખ લીધો હતો, બરાબર છે. અને એની ઉપર શેનો માલો ચલાવવામાં આવ્યો હતો, તો કે આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો હતો. શું લીધું હતું, તો કે સોનાનો પાતળો વરખ લીધો હતો અને એની ઉપર આલ્ફા કણનો મારો એને ચલાવ્યો હતો. અને એને શું કર્યું હતું, તો કે એ જે આલ્ફા કણનો મારો ચલાવ્યો હતો એ માટે એને શું કર્યું હતું, તો કે સોનાના કણના જે પરમાણુ હતા એના 1000 પરમાણુ ધરાવતો, અર્થાત 100 નેનોમીટર, બરાબર છે, જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો હતો. એટલે કે એની જાડાઈ કેટલી હતી, તો કે 100 નેનોમીટર જેટલી એની જાડાઈ હતી. હવે એને થયું હતું શું, તો કે પહેલાં એક વસ્તુ યાદ રાખજો, આલ્ફા કણનું સૂત્ર શું છે, તો કે 2He4+2. પ્લસ ટુ એ ચાલે અને પ્લસ પ્લસ લખેલા છે એ પણ ચાલે, બરાબર છે, એટલે કોઈ પણ લખી શકો છો. અને એનું દળ કેટલું હોય, તો કે 4 એકમ જેટલું એનું દળ હોય છે. હવે રુથરફોર્ડને થયું તો શું એકચ્યુઅલી, કે જ્યારે સોનાના વરખ ઉપર જ્યારે આલ્ફા કણનો માલો ચલાવ્યો ત્યારે એકચ્યુઅલી બન્યું તો શું, તો કે જ્યારે સોનાના વરખને આલ્ફા કણ સોનાના વરખ ઉપર જ્યારે આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે એને જોયું તો મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ જતા હતા, બરાબર છે. શું થતું હતું, તો કે મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ જતા હતા અને અમુક જ આલ્ફા કણો એવા હતા કે જે અથડાઈને શું જતા હતા, તો કે અમુક ખૂણે એનું વિચલન થતું હતું. ખૂણો એટલે અહીંયા જે બને છે એ, બરાબર છે. અમુક આલ્ફા કણો હતા કે જેનું ભટકાઈને શું થતું હતું, તો કે અમુક ખૂણે એનું વિચલન થતું હતું, બરાબર છે. અને રુથરફોર્ડે જે કાંઈ વિચાર્યું હતું એના કરતાં એને પરિણામ કેવા મળ્યા, તદ્દન ઉલટા મળ્યા. એટલે જે એને વિચાર્યું નહોતું એવા એના પરિણામ એને અંદર જોવા મળ્યા હતા. અને એક પરિણામ એવું હતું કે જે 12000 આલ્ફા કણો હતા, તમે એ કહી રહ્યા છો 12000 આલ્ફા કણનો મારો ચલાવો તો 180ના ખૂણે, 180 એટલે સીધું ભટકાઈને પાછું સીધું રિટર્ન થતું, એને 180નો ખૂણો કહેવાય. અને 180ના ખૂણે અથડાઈને પાછું ફરતું હતું એનું પ્રમાણ કેટલું હતું, તો કે 12000:1, બરાબર છે. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. હવે રુથરફોર્ડનો જે આલ્ફા કણનો પ્રકિરણનો પ્રયોગ કર્યો એમાંથી એને શું તારણો મળ્યા છે, એ આજે આપણે જોવાના છે. તો જો રુથરફોર્ડે આલ્ફા કણના પ્રકિરણનો તારણ પ્રયોગ કર્યો એમાં તારણો ક્યાં ક્યાં મળ્યા, તો કે પહેલું છે કે સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધે સીધા જ પસાર થઈ જતા હોવાથી એવું એને માલુમ પડ્યું કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હશે, ખાલી હોવો જોઈએ અને મહદ અંશે પોલો હશે.
હવે સામાન્ય રીતે આપને જ ખબર છે કે વચ્ચે જો કોઈ ટ્રાફિક ન હોય તો આપણે ગાડીનું લીવર કેવું લાગે, વધારે લાગે. સ્પીડ કેવી થાય? તો કે વધારે થાય છે, બરાબર છે. તો આપણે કહી શકાય કે ટ્રાફિક નહોતો એટલે વાહનની સ્પીડ વધી, એટલે એ સ્પીડમાં અહીંયા પહોંચી ગયો. તો એવું જ સેમ ટુ સેમ આ સોનાનો વરખ છે, એમાં પણ એવું થયું કે આલ્ફા કણનો મારો ચલાવ્યો તો વચ્ચે કાંઈ એવો એને ટ્રાફિક નીકળ્યો નહીં, જેની મદદ શું થયું તો કે બધા આલ્ફા કણો સીધે સીધા શું થઈ ગયા, સીધે સીધા પસાર થઈ ગયા હતા, બરાબર છે. અને સીધે સીધા પૈસા પસાર થઈ જવો એનો મતલબ શું થયો તો કે પરમાણુનો મોટો ભાગ કેવો થશે, ખાલી થશે, બરાબર છે. અને ખાલી હોવાને લીધે આપણે શું કહી શકાય તો પોલો પણ હશે. બીજું છે, ખૂબ જ થોડા આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે. હવે અમુક આલ્ફા કણો એવા હતા કે સીધે સીધા પસાર ન થઈ જતા, અમુક આલ્ફા કણો ભટકાઈને એની દિશા બદલી નાખતા હતા, બરાબર છે. આલ્ફા કણો શું કરતા હતા, ભટકાઈને વિચલિત થવું એટલે પોતાની દિશા બદલવી. એટલે અમુક આલ્ફા કણો શું થતા હતા તો કે અથડાઈને પોતે શું કરતા હતા તો કે વિચલન પામતા હતા. અને જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વિદ્યુત ભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલો છે, કારણ કે મોટાભાગના કિરણો તો સીધે સીધા વહી જતા હતા. અમુક કિરણો જેવા હતા એ શું થતું હતું તો કે અથડાઈને પોતાએ શું કરતા હતા, પોતાની દિશા બદલી નાખતા હતા. તો આની દિશા બદલવાનું કારણ શું છે તો કે આલ્ફા કણનો વીજભારે ધન છે અને કેન્દ્રની અંદર એ કંઈક ધન હોવું જોઈએ, તો જ ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય, આવું એને અનુમાન લગાવ્યું. કારણ કે આલ્ફા કણનો વીજભાર કેવો છે, ધન છે, અને અંદર કંઈક ધન હોવું જોઈએ, બરાબર છે. એટલે મેં અહીંયા ધન લખેલું છે, આલ્ફા કણનો વીજભાર ધન છે અને અંદર કંઈક ધન હોય તો જ ધન ધન વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય, બરાબર છે. અને એ બધી વસ્તુ શું તો કે એ અમુક આલ્ફા કિરણો જ ભટકાઈને પાછા આવતા હતા. એનો મતલબ શું થયો તો કે પરમાણુનો જે ધન વિદ્યુત ભારિત ભાગ છે એ કેવો હોય છે, ખૂબ જ ઓછો હોય છે. જો વધારે માત્રામાં હોય તો મોટાભાગના કિરણો સીધે સીધા પસાર થઈ જવા જોઈએ નહીં, બરાબર છે. કારણ કે પહેલી જ આપણે મૂળભૂતતા શું કીધી તો કે પરમાણુ કેવો છે, મોટાભાગનો ભાગ એનો પરમાણુનો ખાલી છે. એટલે ત્યાં તો આપણે કહી ન શકીએ કે ભાઈ અંદર બીજું કંઈ હશે, બરાબર છે. એટલે અહીંથી એવું માલુમ પડ્યું કે પરમાણુનો વચ્ચેના ભાગમાં જ ક્યાંક શું હોય છે, ખૂબ જ ઓછી જગ્યા રોકાવાવાળું ધન વિદ્યુત ભારિત કંઈક તત્વ હશે. અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ખૂણે વિચલિત થયા હતા, બરાબર છે. એટલે જે મેં રૂલ તમને 12001 પ્રમાણે કીધું નહીં, બરાબર છે, બહુ ઓછી માત્રામાં. હવે 12000 આલ્ફા કિરણો તમે મારો ચલાવો એમાંથી એક જ આલ્ફા કિરણ પાછું આવે એટલે એ બહુ અવગણ્ય, એટલે કે સ્વીકારવા જેવી વાત નથી, બરાબર છે. કારણ કે બહુ પ્રમાણ હાવ એટલે હાવ નહીવત કહેવાય, 12000 જેમ એક એટલે એ હાવ નહીવત પ્રમાણ કહેવાય, બરાબર છે. એટલે અતિશય ઓછી માત્ર આલ્ફા કણો હતા કે જે 180 એટલે કે સીધે સીધા ભટકાઈને પાછા સીધે સીધા એ જ દિશામાં આવતા હોય એને 180 કણો કહેવાય છે. તો અમુક જ આલ્ફા કણો એવા હતા કે જે શું થતું હતું તો કે 180 ખૂણે વિચલિત થતા હતા એટલે ભટકાઈને પાછા આવતા હતા. અને જે શું સૂચવે છે, જે દર્શાવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વિદ્યુત ભાર અને દળ એ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ. આવું એ સૂચવે છે કે પરમાણુનો ભાગ છે એમાં શું થશે તો કે જે પરમાણુ, આ દાખલા તરીકે પરમાણુ છે, વ્યવસ્થિત આપણે દોરી, આ શું છે, પરમાણુ છે. પરમાણુની અંદર આ શું આપેલું છે તો કે પરમાણુનું કેન્દ્ર આપેલું છે આ વચ્ચેના ભાગમાં. હવે જો આ વચ્ચેના ભાગમાં પરમાણુનું કેન્દ્ર છે, હવે તમે જુઓ આ બ્લુ કલરની જે તમને લાઈન દેખાય છે એ શું હોય છે, આલ્ફા કણ હશે. શું હશે, આલ્ફા કણ હશે. હવે અમુક શું થતા હતા, અહીંથી ભટકાઈને આ પરમાણુની અંદર પ્રોટોન છે અહીંથી ભટકાઈને શું થતા હતા, પાછા રિટર્ન થતા હતા, એ 180 રિટર્ન થતા હતા એ બધાય. અને અમુક આલ્ફા કણો શું થતા હતા, આ પરમાણુમાં ધન વિદ્યુત ભારને કારણે શું થતું હતું કે એનું વિચલન થતું હતું, બરાબર છે. તો આ જે અંદરનું જે મેં તમને લીલા કલરનું પોપટી કલરનું જે તમને દેખાય છે એની વાત કરું છું, તો અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ખૂણે વિચલિત થતા હતા તો ખબર છે, પણ એ હુકામે થયા હતા તો કે એવું સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વિદ્યુત ભારિત કેવો હશે તો કે બહુ જ ઓછી માત્રામાં સંગ્રહ થયેલો હશે. સંકેન્દ્રિત, સંકેન્દ્રિત એટલે સંગ્રહ, બરાબર છે, ઓછી જગ્યામાં તે ભેગો થયેલો હશે એવું સૂચવે છે. કારણ કે આગળ તો આપણે કીધું છે કે પરમાણુનો મોટાભાગનો ભાગ કેવો છે, ખાલી છે, એટલે બરાબર છે. અને રુથરફોર્ડે ગણતરી કરીને શું મેળવ્યું હતું તો કે રુથરફોર્ડે ગણતરી કરીને મેળવેલું કે પરમાણુની ત્રિજ્યા છે ને તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10^5 ગણી ઓછી છે. એટલે એવું કહેવા માગે છે કે આ જે ત્રિજ્યા જોવા મળે છે ને આવડી અંદરની, એ કેવી છે તો કે આની જે ત્રિજ્યા છે ને એના કરતાં આની ત્રિજ્યા 5 ગણી ઓછી છે, 10^5 ગણી. એટલે આ આમ ઓછી થાય તો આમ કેવી થાય,
વધારે થયા. આના કરતાં કેવું થાય, મોટું થાય, સ્વાભાવિક છે. ઓબિયસ તમે જોઈ શકો છો કે અંદરનું નાનું વર્તુળ છે તો એની ત્રિજ્યા કેવી થાય, નાની થાય. બહાર મોટું વર્તુળ છે તો એની ત્રિજ્યા મોટી થઈ જાય, બરાબર છે. એટલે કે આની સાપેક્ષમાં, બરાબર છે, એની સાપેક્ષમાં શું છે, તો કે એની સાપેક્ષમાં આ બહારનું જે વર્તુળ છે એની સાપેક્ષમાં શું થાય, તો કે અંદરની વર્તુળની ત્રિજ્યા કેટલી છે, તો કે 10^5 જેટલી ઓછી ત્રિજ્યા છે એવું કહેવા માગે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતા જણાવવાની છે. જે રુથરફોર્ડે જે આપણને નમૂનો સૂચવો છે એની લાક્ષણિકતા કેવી છે, તો કે પરમાણુમાં રહેલા ધન વિદ્યુતભારિત કેન્દ્રને, જે પરમાણુની વચ્ચે જે કેન્દ્ર હતું ને એ કેન્દ્રને કહેવાય છે પરમાણુ કેન્દ્ર, અને એની ઇંગ્લિશમાં કહે છે ન્યુક્લિયસ. શું કહે છે? ન્યુક્લિયસ કહેવામાં આવે છે. અને ન્યુક્લિયસની અંદર, ન્યુક્લિયસ એટલે પરમાણુનું કેન્દ્ર જ, બરાબર છે. ન્યુક્લિયસની અંદર કોણ હોય, તો કે પરમાણુનું સમગ્ર દળ, પ્રોટોનનું અને ન્યુટ્રોનનું. જો સમગ્ર દળ એટલે ખાસ યાદ રાખજો કોનું, પ્રોટોનનું અને ન્યુટ્રોનનું. હજી ભલે ન્યુટ્રોન આપણે ક્યાંય ચર્ચામાં આવેલો નથી, બરાબર છે. ન્યુટ્રોન હજી આવશે, ચેડવિક નામનો વૈજ્ઞાનિક હતો એને ન્યૂટનની શોધ કરેલી હતી, બરાબર છે. હજી આપણે આગળ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ એની ચર્ચા કરશી. પણ પરમાણુનું સમગ્ર દળ એટલે કોનું, તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનું. આ બે ભેગું થાય એને કહેવાય સમગ્ર દળ. એ કેમાં સમાયેલું હોય, તો કે પરમાણુના કેન્દ્રની અંદર સમાયેલું હોય છે. અને ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન ક્યાં હોય, તો કે ઇલેક્ટ્રોન છે ને પરમાણુ કેન્દ્રની અંદર હોતા નથી. ક્યાં હોય, તો કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં, બરાબર છે. આ દાખલા તરીકે આપણે ખબર છે કે કોરોનાને લીધે આપણા ટોપિક ડિલીટ થઈ ગયા છે, યાદ હોય તો. વિવિધ કક્ષામાં રહેલા કોષોના ઇલેક્ટ્રોન કેવી રીતે વેચાય છે એ, અને સંસ્થાનિકો ડિલીટ ભલે થઈ ગયા, છતાં પણ આપણે આ ભણશી, કારણ કે 10 માટે આ કામના છે અને 11-12 સાયન્સ માટે પણ આ કામના ટોપિક છે, બરાબર છે. એટલે આ ચેપ્ટરમાંથી આ બે ભલે ડિલીટ થઈ ગયા છે, પણ આપણે એને સમજાવવાની ટ્રાય કરશી, જેથી કરીને તમને નેક્સ્ટ આગળ જ્યારે તમે અભ્યાસ કરો છો એમાં તમને તકલીફ પડે નહીં. કારણ કે સંસ્થાનિકો તમારે 10મામાં આવશે અને ઇલેક્ટ્રોન રચના તમારે 10મામાં પાછી આવશે 4થા ચેપ્ટરમાં, બરાબર છે. એટલે આપને તકલીફ ન પડે એના માટે આપણે એ થોડુંક સમજાવી દેશે. તો આપણે ક્યાં હતા? રુથરફોર્ડમાં હતા, બરાબર છે. હવે તો ઇલેક્ટ્રોન ક્યાં હશે, તો કે કોઈ પરમાણુ હોય ને, આ પરમાણુ છે, પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુની બહાર બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષા હોય ને પરમાણુની અંદર, જે આવી રીતના અલગ અલગ કક્ષા આવેલી હોય છે, અને કક્ષાની અંદર શું હોય, તો કે ઇલેક્ટ્રોન છે ને ગતિ કરતા હોય. શું કરતા હોય? આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન ખાસ યાદ રાખજો પરમાણુ કેન્દ્રની અંદર નથી. આ પરમાણુ જે કેન્દ્ર છે પરમાણુ કેન્દ્રની અંદર ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન ક્યાં હોય? કક્ષા ઉપર ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે, બરાબર છે. અને પરમાણુનું, પરમાણુના કદની સાપેક્ષે તેનું કદ કેવું હોય, તો કે પરમાણુના કદની સાપેક્ષે તેનું કદ ખૂબ જ નાનું હોય છે. કોનું? તો કે ઇલેક્ટ્રોનનું કહે છે, બરાબર છે. પરમાણુનું કદની સાપેક્ષે તેનું કદ કેવું હોય? ખૂબ જ નાનું હોય છે. ઇલેક્ટ્રોનનું પણ કહી શકાય અને પરમાણુની અંદર પરમાણુનું કેન્દ્ર છે એનું પણ કહી શકાય, બરાબર છે. પરમાણુની સાપેક્ષે એનું કદ કેવું થાય? તો કે ખૂબ જ નાનું થાય. કારણ કે જુઓ, તમે અહીંયા આપણે હમણાં ચર્ચા કરી હતી કે ભાઈ એને રુથરફોર્ડે ગણતરી કરી હતી, તો કે એની ત્રિજ્યા કેટલી થતી હતી? તો કે જે પરમાણુ છે એના પરમાણુના કેન્દ્ર કરતાં 10^5 ગણી ઓછી થતી હતી. એટલે કે આની દાખલા તરીકે દસની દસ ઘાત હોય ને, તો આની 5 ઓછી કરી નાખો એટલે કેટલી થાય? 10^5 જેટલી થાય. એટલે કે 12ની ત્રિજ્યા નથી ખબર, પણ બે વચ્ચે ડિફરન્સ શું છે ને એ તમને કીધો છે કે બે વચ્ચે ડિફરન્સ કેટલો હતો, તો કે 10^5 ગણી જેટલો ઓછો ડિફરન્સ હતો, બરાબર છે. તો નમૂનાની લાક્ષણિકતા ખાસ યાદ રાખજો, પરમાણુમાં ધન વિદ્યુતભારી કેન્દ્ર ક્યાંય છે, તો કે જે કેન્દ્ર છે એને કહેવાય પરમાણુનું કેન્દ્ર, ઇંગ્લિશમાં કહેવાય એને ન્યુક્લિયસ, અને એની અંદર શું હોય છે, તો કે પરમાણુનું સમગ્ર દળ, જે કાંઈ દળ છે એની અંદર સમાયેલું હશે, અને ઇલેક્ટ્રોન શું થતા હશે, તો કે એની આસપાસ ગતિ કરતા હશે, અને એનું દળ કેન્દ્ર કેવું હોય છે, તો કે ખૂબ જ નાનું હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે રુથરફોર્ડના પરમાણુની નમૂનાની જ ખામીઓ છે એ ખામીઓ વિશે આપણે અભ્યાસ કરીશું. તો આજે જે કંઈ પ્રશ્નો ચલાવેલા છે, ખાસ હજી એકવાર ન્યૂટનનું અને રુથરફોર્ડનું મોડલ મોઢે લખવાની ટ્રાય કરજો, બરાબર છે. આજે જેટલા પ્રશ્નો લખાવેલા છે એ પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.